नमस्कार विद्यार्थी मित्रों, हूँ स्वागत करूँ छू अमारी आकाश अकेडमी यूट्यूब चैनल में। अने आजे हूँ तमारी समक्ष 30 सप्टेम्बर 2020 करंट अफेर्स रजू करीश। तो खास करीने तमे हजी सुधी अमारी आ यूट्यूब चैनल ने सब्सक्राइब न करी होय तो प्लीज चैनल ने सब्सक्राइब करी लेजो के जेथी करीने तमने बधीज अपडेट रेग्युलर मळी रहे। अने जो तमारे बधाज करंट अफेर्सना वीडियोनी पीडीएफ जोईती होय तो अहीं नीचे आपेला व्हाट्सएप नंबर पर मने मेसेज करी शको, जेनी पर हूँ तमने बधाज करंट अफेर्सना वीडियोनी पीडीएफ प्रोवाइड करी दईश। तो हवे आपणे गईकाले थयेल करंट अफेर्सनुं एक वखत रिविजन करी लईए, जेमां पहेलो प्रश्न छे सोनू सूद एसर इंडियाना ब्रांड एम्बेसेडर बन्या। रजत सूद ईईएसएलना मैनेजिंग डायरेक्टर बन्या। पश्चिम बंगाळे कोरोनाथी साझा थयेल दर्दीओ माटे टीबी टेस्ट फरजियात कर्यो। मोहम्मद हुसैन रोबल सोमालियाना प्रधानमंत्री बन्या। त्यारबादनो प्रश्न, आईआईटी मद्रास द्वारा स्वदेशी माइक्रोप्रोसेसर मौशिक विकसित करवामां आव्यो। तेलंगाणामां केबल स्टेड ब्रिजनुं लोकार्पण करवामां आव्यो। सुनील शेट्टीने क्विकना सलाहकार नियुक्त करवामां आव्या। त्यारबादनो प्रश्न, वोल्टेरी बोटासे रशियन ग्रैंड प्रिक्स 2020 जीती। मुस्तफा अदीबे लेबनानना प्रधानमंत्रीना पद परथी राजीनामू आप्युं। बीसीसीआई द्वारा नीतू डेविडने वुमेन्स सिलेक्शन पेनलनी हेड बनावामां आवी। हवे आजना करंट अफेर्सना प्रश्नों जोईए, तेमां पहेलो प्रश्न छे, ताजेतरमां वर्ल्ड टूरिज्म डे क्यारे मनावामां आव्यो? तो तेना जवाबमां आवशे 27 सप्टेम्बर, એટલે કે આન્સર એ। ત્યારબાદનો બીજો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં CSIR નો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો તેના જવાબમાં આવશે 26 સપ્ટેમ્બર, એટલે કે આન્સર ડી। હવે CSIR ની વાત કરીએ તો તેનું પૂરું નામ થાય કાઉન્સિલ ઓફ साइंटिफिक एंड इंडस्ट्रियल रिसर्च। जेना डायरेक्टर जनरल छे शेखर सी मांदे। અને CSIRની સ્થાપના 26 સપ્ટેમ્બર 1942 રોજ કરવામાં આવી હતી અને તેનું હેડક્વાર્ટર આવેલું છે ન્યૂ દિલ્હીમાં। ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં અ બુકે ઓફ ફ્લાવર્સ બુક કોના દ્વારા લખવામાં આવી? તો તેના જવાબમાં આવશે ડોક્ટર કૃષ્ણા સક્સેના, એટલે કે આન્સર સી। અને રાજનાથસિંહ દ્વારા આ બુકનું વિમોચન કરવામાં આવ્યું છે। ત્યારબાદનો ચોથો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં મૈંત્રાની બ્યુટી બ્રાન્ડ એમ્બેસેડર કોણ બની? તો તેના જવાબમાં આવશે દિશા પટની, એટલે કે આન્સર બી। હવે મૈંત્રાની વાત કરીએ તો મૈંત્રાના સીઈઓ છે અમર નાગરામ। ત્યારબાદ મૈંત્રાના ફાઉન્ડર છે મુકેશ બંસલ, વિનીત સક્સેના, અને આશુતોષ લાવણ્યા।
જે મૈંત્રાના ફાઉન્ડર છે. ત્યારબાદનો પાંચમો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં કોના દ્વારા કોન્ટેક્ટલેસ કનેક્શન્સ અભિયાન શરૂ કરવામાં આવ્યું? તો તેના જવાબમાં આવશે એસબીઆઈ કાર્ડ, એટલે કે આન્સર એ. ત્યારબાદનો છઠ્ઠો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં AIFF સર્વશ્રેષ્ઠ ફૂટબોલરનો એવોર્ડ કોને મળ્યો? તો તેના જવાબમાં આવશે ગુરપ્રીતસિંહ સંધુ અને મિડફિલ્ડર સંજુ યાદવ, એટલે કે આપેલ બંને. હવે AIFF ની વાત કરીએ તો તેનું પૂરું નામ થાય ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન. જેની સ્થાપના 23 જૂન 1937 ના રોજ કરવામાં આવી હતી. તેનું હેડક્વાર્ટર આવેલું છે દિલ્હીમાં. અને AIFF ના પ્રેસિડેન્ટ છે પ્રફુલ્લ પટેલ અને વાઇસ પ્રેસિડેન્ટ છે સુબ્રતા દત્ત. ત્યારબાદનો સાતમો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં વિશ્વ હૃદય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો તેના જવાબમાં આવશે 29 સપ્ટેમ્બર, એટલે કે આન્સર સી. ત્યારબાદનો આઠમો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં NCAER ના એક રિપોર્ટે વર્ષ 2020-21માં ભારતની GDPમાં કેટલા ટકાના ઘટાડાની સંભાવના વ્યક્ત કરી છે? તો તેના જવાબમાં આવશે -12.6%, એટલે કે આન્સર ડી. હવે NCAER ની વાત કરીએ તો તેનું પૂરું નામ થાય નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ. જેના પ્રેસિડેન્ટ છે નંદન નીલકણી. અને ડાયરેક્ટર જનરલ છે ડોક્ટર શેખર શાહ. અને તેનું હેડક્વાર્ટર આવેલું છે ન્યૂ દિલ્હીમાં. હવે GDP ની વાત કરીએ તો GDP નું પૂરું નામ થાય ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. ત્યારબાદનો નવમો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં સંસદે નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી બિલ 2020ને મંજૂરી આપી, તે કયા રાજ્યમાં સ્થપાશે? તો તેના જવાબમાં આવશે ગુજરાત, એટલે કે આન્સર એ. ત્યારબાદનો દસમો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં કઈ રાજ્ય સરકાર દ્વારા પર્યટનને પ્રોત્સાહન આપવા બાય રોડ અભિયાન શરૂ કરવામાં આવ્યું? તો તેના જવાબમાં આવશે ઓડિશા, એટલે કે આન્સર બી. હવે મેપમાં તમે જોઈ શકો અહીંયા આવેલું છે ઓડિશા કયા કયા રાજ્યોની સાથે સરહદ ધરાવે. તો કે એક તો વેસ્ટ બેંગાલ, ઝારખંડ, છત્તીસગઢ અને આંધ્રપ્રદેશ, આટલા રાજ્યો સાથે ઓડિશા સરહદ ધરાવે છે. ઓડિશાની રાજધાની છે ભુવનેશ્વર, રાજ્યપાલ છે ગણેશીલાલ અને મુખ્યમંત્રી છે નવીન પટનાયક. ત્યારબાદનો 11મો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ ભારતની પહેલી પેપર સ્ટ્રીપ COVID-19 ટેસ્ટને મંજૂરી આપી, તેનું નામ શું છે?
तो તેનું નામ છે ફેલુદા, એટલે કે આન્સર બી. હવે મેં તમને ગઈકાલે કરંટ અફેર્સને લગતા બે પ્રશ્ન પૂછ્યા હતા. તેમાંનો પહેલો પ્રશ્ન હતો, તાજેતરમાં ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ રિસ્ક ઇન્ડેક્સ 2020માં ભારતનો ક્રમાંક કેટલામો રહ્યો? તો તેના જવાબમાં આવશે ભારતનો ક્રમાંક રહ્યો ત્રીજો. ત્યારબાદનો બીજો પ્રશ્ન હતો, તાજેતરમાં ઓસુકા રેપોન્ડા ક્યાં દેશની પહેલી મહિલા પ્રધાનમંત્રી બની? તો તેના જવાબમાં આવશે ગેબોન. હવે આજના કરંટ અફેર્સના બે પ્રશ્નો અહીં તમને આપેલા છે. આ બંને પ્રશ્નોનો સાચો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. તેમાંનો પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં HCL ટેકનોલોજીસના અધ્યક્ષ કોણ બન્યું? અને બીજો પ્રશ્ન છે, તાજેતરમાં ધ સ્પિરિટ ઓફ ક્રિકેટ ઇન્ડિયા પુસ્તક કોણે લખી? આમ અહીં આપણે આજે 30 સપ્ટેમ્બર 2020નું કરંટ અફેર્સ પૂર્ણ કરીએ છીએ. જે પ્રશ્નમાં મારે તમને ડિટેલ સોલ્યુશન આપવાની જરૂર પડી તે બધા જ પ્રશ્નોમાં મેં તમને ડિટેલ સોલ્યુશન આપ્યું. તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.